ડભોઈ પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તાલુકાના સંખ્યાબંધ ગામોમાં કપાસનો પાક પલળી જતા નુકસાન થયું હોય ખેડૂતો સાથે અન્ય પાકને પણ નુકસાનની ભીતિ છે. અચાનક પડેલા વરસાદે ખેડૂતોને મૂંઝવણમાં મૂક્યા હતા. ડભોઈ પંથકમાં ગત રાત્રે અચાનક ભરશિયાળે માવઠું વરસ્યું હતું. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે કપાસના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી છે. ડભોઈના મંડાળા, કરમાલ, મોટા હબીપુરા, પારિકા સહિતના ગામોમાં 80% કપાસ ઉત્પાદન થાય છે, ત્યારે ખેડૂતોનો કપાસ વેણી આવતા પલળી જતા મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દિવેલાના પાકમાં પણ વરસાદના કારણે નમી પડ્યો છે, ત્યારે ખેડૂતો સર્વેની માંગ કરી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં વરસાદ વરસતા શિયાળામાં જ્યારે ખેડૂતોને પાક સારો આવે તેવી આશા પર માવઠું ફરી વળ્યું છે, ત્યારે પાકનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. આ જો ડભોઈ તાલુકાના મંડાળા ગામે મોટા હબીપુરા, પારિખા, કરમાલ, પીસઈ જેમ કે દરેક ખેડૂતો કપાસ આગળ વાવેતર ખૂબ મોટા પાયા કરે છે અને કપાસ પર નિર્ભર રહે છે. તો ભર શિયાળે પહેલી વખત પણ માવઠું થયું હતું, તેના કારણે ટોટલી પાક નુકસાન પામ્યો હતો. ત્યારબાદ ફરી ગઈકાલ રાત્રે મોડી રાત સુધી અને સવાર સુધી વરસાદ આવતો રહ્યો. અલગ અલગ 3-4 માવઠા થયા અને ભારે નુકસાન થઈને કપાસ બધો આડો પડી ગયો અને જે વહેવાનું બાકી હતો ખેડૂતોને ટોટલી પલળીને ખાક થઈ ગયો છે. તો ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. તો એક અપીલ છે સરકારશ્રીને કે ખેડૂતની ભણી કોઈ ધ્યાન દોરીને એનું કંઈ વળતર ચૂકવે, એ જ મારી અપીલ છે. ગઈકાલ રાતના વરસાદના કારણે ખેડૂતનો કપાસ વધારમાં વધાર બગડ્યો છે. મંડાળા, પારિખા, કરમાલ, પીસઈ અને ખેડૂતને ઊભું થવું કેવી રીતે, ભીંગે 2 ક્વિન્ટલ 1.5 ક્વિન્ટલનો કપાસ ફાટી રહેલો, બગડી ગયો છે, પોણીમાં જ પંટી ગયો છે. તો સરકારશ્રીને એનું વળતર આપવું અને ખેડૂત ઊભો થાય એવી અમારી આશા છે. નહીં કે અમે ઊભા કઈ રીતે થઈ શકીએ? એમ ખાતર, દવા, પોણી, મજૂરી, અમારી મહેનત કરેલું અમને ફળ મળવું જોઈએ એવી અમારે નમ્ર વિનંતી છે સરકારને. પાક સંપૂર્ણ બગડી ગયેલો છે, હવે અમે ખેડૂત ઊભા કઈ થઈએ? લોનો ભરવાની બધું મોણા મજૂર, ખાતર ટાઈમે ના મળતું હોય, લાવી લાવીને નાખેલો, એ બધી અમે અગવડો કરીને જ પાક લાયા, તૈયાર કર્યો માલ, માલ હાથમાંથી જતો રહ્યો, શું કરીશું?